સસ્તો, ઝડપી અને ટૂંકા સમયગાળાની અંદર માલ સામાન અને માનવીની હેરફેર કરી શકાય એવું જો પરિવહનનું માધ્યમ હોય તો તે છે જળમાર્ગ. ભારતને ખૂબ લાંબો દરિયા કિનારો કુદરતે આપ્યો છે અને એનો ભરપૂર લાભ લઈ શકાય એ માટે ભારત સરકારે જળમાર્ગો છે એ બિછાવેલા છે, રાષ્ટ્રીય જળમાર્ગો જાહેર કરેલા છે. અને આ જે જળમાર્ગો છે ત્યાં મોટાભાગે બે પ્રકારના જળમાર્ગો બનાવવામાં આવે છે, જોવા મળે છે. એક આપણા દેશની અંદર જુદા જુદા રાજ્યો વચ્ચે જે વેપાર થાય, દાખલા તરીકે ઉત્તર પ્રદેશથી શરૂ કરીને બિહાર, એ બે રાજ્યો વચ્ચે વેપાર થાય, માણસોની હેરફેર થાય, તો તેને કહેવાય આંતરિક વ્યાપાર. જ્યારે બે કે બે કરતાં વધુ દુનિયાના દેશો સાથે માલ સામાન અથવા માનવીની હેરાફેરી થાય અને જે વ્યાપારી પ્રવૃત્તિ વિકસે તેને કહેવાય આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેનો જળમાર્ગ. તો બે પ્રકારના, એક દરિયા એટલે કે સમુદ્રીય અને બીજું છે દેશની અંદર જ જે વેપાર થાય છે એને કહેવાય આંતરિક જળમાર્ગ. બે પ્રકારના જળમાર્ગ અને આ જળમાર્ગોને વિકસાવવા માટે ભારત સરકારે તેને રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે વિકાસ કરેલો છે. આ રાષ્ટ્રીય જળમાર્ગને જુદા જુદા ક્રમ આપવામાં આવેલા છે અને આ જળમાર્ગો જુદા મોટી કોઈ નહેર હોય કે નદી હોય તેની ઉપર જાહેર થયા છે. એની આપણે વાત કરીએ તો જળમાર્ગોની અંદર ભારતીય રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 તે ગંગા નદી ઉપર બનાવવામાં આવેલો છે અને ગંગા નદી ઉપર બનેલો આ રાષ્ટ્રીય જળમાર્ગ હલ્દિયા અને અલ્હાબાદ વચ્ચે શરૂ કરવામાં આવેલો છે, જેનું કુલ અંતર 1620 કિલોમીટર સુધી આ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 જાહેર કરેલો છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 બ્રહ્મપુત્ર નદી ઉપર શરૂ કરવામાં આવેલો છે અને તે અસમની અંદર આવેલ ધુબરી અને સાદિયા આ બંને વચ્ચે કુલ 891 કિલોમીટર લાંબો આ જળમાર્ગ પથરાયેલો છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 જે પશ્ચિમ કિનારાની નહેર છે ત્યાં શરૂ કરવામાં આવેલો છે, જેમાં કોલમ અને કટ્ટાપુરમ વચ્ચે 250 કિલોમીટર લાંબો આ રાષ્ટ્રીય જળમાર્ગ છે એ જાહેર કરવામાં આવેલો છે. ચોથો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 છે તે ગોદાવરી નદી ઉપર બનાવવામાં આવેલો છે અને તેના બે મહત્ત્વના કહી શકાય એવા ગોદાવરી અને કૃષ્ણા બે નદીનો જ્યાં પાણી ભેગું થાય છે એવી જગ્યાએ કાકીનાડાથી શરૂ કરી અને પુડુચેરી તેની વચ્ચે જળમાર્ગ જાહેર કરવામાં આવેલો છે, જે કુલ 1078 કિલોમીટર લાંબો આ જળમાર્ગ નંબર 4 છે. અને રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 એ બ્રાહ્મણી નદી ઉપર ગોયનખલીથી તાલજેર જે 588 કિલોમીટર લાંબો રાષ્ટ્રીય જળમાર્ગ જાહેર કરવામાં આવેલો છે. હવે આ રાષ્ટ્રીય જળમાર્ગ છે તે વસ્તુઓની હેરફેર ખૂબ જ સસ્તા અને સરળ રીતે થઈ શકે અને સલામત રીતે થઈ શકે તે માટે ભારત સરકારે આ રાષ્ટ્રીય જળમાર્ગોના ક્રમ જાહેર કરેલા છે. અને જ્યાં નદી મોટી મોટી નહેરો તે જે જ્યાંથી વહેતી હોય ત્યાં મોટાભાગે આ પ્રકારના રાષ્ટ્રીય જળમાર્ગો છે એનો ઉપયોગ થતો જોવા મળે છે. આપણે બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ આ જે રાજ્યો છે ત્યાં સૌથી વધુમાં વધુ આવા પ્રકારના જળમાર્ગો છે તે ભારત સરકારે નિર્માણ કરેલા છે, રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે જાહેર કરેલા છે. તો આ જે જળમાર્ગો છે એ ખૂબ જ ઉપયોગી એવા પ્રકારની કહી શકાય એવું પરિવહનનું માધ્યમ. ત્યાર પછી દરિયાઈ જળમાર્ગની વાત કરીએ તો પેલો આપણે આંતરિક જળમાર્ગની વાત કરીએ, હવે લઈએ દરિયાઈ જળમાર્ગ, જેમાં ભારતને કુદરતે 7516 કિલોમીટર લાંબો દરિયા કિનારો આપ્યો છે અને એ દરિયા કિનારાની ઉપર નાના મોટા બંને દિશાઓની અંદર આ બાજુ તમે જો તો પૂર્વના કેટલાક બંદરો છે, હલ્દિયા, કોલકાતા, વિશાખાપટ્ટનમ, બરાબર આવા જે બંદરો છે તે
પૂર્વના ભાગ પર આવેલા કહી શકાય એવા મુખ્ય બંદરો છે, જ્યારે પશ્ચિમ દિશાના દરિયા કિનારા ઉપર ભારતના મહત્ત્વના કહી શકાય એવા બંદરોની વાત કરીએ તો સૌથી મોટા મોટું મુંબઈ, ગોવા, મારમા ગોવા, ત્યાર પછી કોચી, આ કહી શકાય એવા મુખ્ય પશ્ચિમ દિશાના ભારતના મુખ્ય બંદરોના નામ છે. આમ નાના મોટા થઈ અને કુલ 200 કરતાં પણ વધુ પ્રકારના આવા જળમાર્ગો માટે ઉપયોગી બંદરો બનાવવામાં આવેલા છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતને કુદરતે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો આપ્યો છે, અને આ 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા ઉપર જામનગર, રાજકોટ, ત્યાર પછી દેવભૂમિ દ્વારકા, અમરેલી અને ભાવનગર જેવા મહત્ત્વના બંદરો કહી શકાય, જેમાં પીપાવાવ છે, પોચિત્રા છે, આ મુખ્ય કહી શકાય, કંડલા છે, ત્યાર પછી એ સિવાયના ઘણા બધા છે એ આપણે ગુજરાતના કહી શકીએ એવા ગુજરાતના મુખ્ય બંદરો ગણી શકાય. એમાં સૌથી મોટામાં મોટું ભારતનું જો કોઈ બંદર હોય તો તે કંડલા બંદર છે. અને ગુજરાતની ખાસિયત એવી છે કે ભાવનગર જિલ્લો છે એ એકમાત્ર ઓટોમેટિક લોક ગેટ ધરાવતું મુખ્ય બંદર ગણાય છે, જ્યારે ગુજરાતનું પોરબંદર બંદર છે, જો નામ જ ઉપર એવું રાખેલું છે પોરબંદર, એટલે આ બંદર એવું છે જે 12 માસ ખુલ્લું રહી શકતું હોય એવું ભારતનું એક મહત્ત્વનું બંદર એટલે પોરબંદર. તો એ છે ભારતનો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ અને ગુજરાતની અંદર એક સ્થળો ક્યાં આવેલા છે એની માહિતી છે.